વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોશું ધોરણ 6 નું સંસ્કૃત નો યુનિટ 5 મમ વિદ્યાલય એટલે કે મારી શાળા. તો ચાલો આપણે આ વિડીયોને શરૂ કરતા પહેલા જો મારી ચેનલમાં નવા હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. રાજીવ પશ્ય અનિલ. રાજીવ કે છે અનિલને પશ્ય. પશ્ય એટલે જો. જો અનિલ. અનિલ જો. એષ મમ વિદ્યાલય. એષ એટલે આ. મમ એટલે મારી. વિદ્યાલય એટલે શાળા. આ મારી શાળા છે. એટલે રાજીવ કે છે અનિલને કે જો અનિલ આ મારી શાળા છે. મમ વિદ્યાલય સુંદર અસ્તિ. મમ એટલે મારી. વિદ્યાલય એટલે શાળા. સુંદર એટલે સુંદર. અસ્તિ એટલે છે. મારી શાળા સુંદર છે. અનિલ સત્યમ. અનિલ કે છે સાચું છે. વિદ્યાલય વિશાલ અપિ અસ્તિ. એટલે કે વિદ્યાલય એટલે કે શાળા. વિશાલ એટલે વિશાળ એટલે કે મોટી. અપિ એટલે પણ. અસ્તિ એટલે છે. અને શાળા મોટી અથવા તો વિશાળ પણ છે. રાજીવ અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ. રાજીવ કહે છે અહમ એટલે હું. પ્રતિદિનમ એટલે દરરોજે. વિદ્યાલયમ એટલે કે શાળામાં. આગચ્છામિ એટલે આવું છું. હું દરરોજે શાળામાં આવું છું. અનિલ વિદ્યાલયસ્ય આરંભ કદા ભવતિ. અનિલ પૂછે છે કે વિદ્યાલયસ્ય એટલે શાળાનો શાળાની આરંભ એટલે શરૂઆત. કદા એટલે ક્યારે. ભવતિ એટલે થાય છે. એટલે કે શાળાની શરૂઆત ક્યારે થાય છે એનો સમય શું છે એમ પૂછે છે. તો રાજીવ મમ વિદ્યાલયસ્ય આરંભ એકાદશ વાદને ભવતિ. રાજીવ કહે છે મમ એટલે મારી. વિદ્યાલયસ્ય એટલે શાળાનો આરંભ એટલે શરૂઆત. એકાદશ વાદને. એકાદશ વાદને એટલે 11 વાગે. ભવતિ એટલે થાય છે. મારી શાળાની શરૂઆત 11 વાગે થાય છે. આરંભે અહમ પ્રાર્થનાખંડમ ગચ્છામિ. એટલે કે આરંભે એટલે શરૂઆતમાં. અહમ એટલે હું. પ્રાર્થના ખંડમ એટલે કે જ્યાં પ્રાર્થના કરવામાં આવે છે તે ઓરડો. ગચ્છામિ એટલે જાઉં છું. શરૂઆતમાં હું જ્યાં પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં જાઉં છું. તત્ર અહમ પ્રાર્થનામ કરોમી. તત્ર એટલે ત્યાં. અહમ એટલે હું. પ્રાર્થનામ એટલે પ્રાર્થના. કરોમી એટલે કરું છું. ત્યાં પ્રાર્થના કરું છું. અનિલ ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ. અનિલ પૂછે છે કે ભવતઃ એટલે તારો. વર્ગખંડ એટલે વર્ગખંડ. કુત્ર એટલે ક્યાં. અસ્તિ એટલે છે. તારો વર્ગખંડ ક્યાં છે એવું અનિલ પૂછે છે. રાજીવ મમ વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે એવ અસ્તિ. રાજીવ કહે છે મમ એટલે મારો. વર્ગખંડઃ એટલે કે વર્ગખંડ. પ્રાર્થનાખંડસ્ય એટલે પ્રાર્થનાખંડની સમીપે. સમીપે એટલે નજીકમાં. ઇવ એટલે જ. અસ્તિ એટલે છે. મારો જે વર્ગખંડ છે એ પ્રાર્થનાખંડની નજીકમાં જ છે. અનિલ ભવતઃ વર્ગ શિક્ષકઃ કહ અસ્તિ. ભવતઃ એટલે તારા. વર્ગ શિક્ષકઃ એટલે વર્ગ શિક્ષક. કહ એટલે કોણ. અસ્તિ એટલે છે. તારા વર્ગ શિક્ષક કોણ છે. રાજીવ હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ. હર્ષા મહોદયા એટલે કે હર્ષા બેન. મમ એટલે મારા. વર્ગ શિક્ષિકા એટલે વર્ગના શિક્ષિકા. અસ્તિ એટલે છે. હર્ષા બેન જે છે એમના વર્ગ શિક્ષક છે. શા સંસ્કૃતમ પાઠયતી. શા એટલે તે. સંસ્કૃતમ એટલે સંસ્કૃત. પાઠયતી એટલે બનાવે છે. તે સંસ્કૃત બનાવે છે. અનિલ ભવતઃ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ વા. અનિલ પૂછે છે કે ભવતઃ એટલે તારા. ભવતઃ એટલે તારા. વિદ્યાલયે એટલે શાળામાં. પુસ્તકાલય એટલે કે પુસ્તકાલય. અસ્તિ છે. અસ્તિ એટલે છે. વા એટલે કે. તારા વિદ્યાલયમાં પુસ્તકાલય છે કે. રાજીવ આમ. રાજીવ કહે છે હા. આમ એટલે હા. અહમ પુસ્તકાલયે પુસ્તકમ પઠામી. અહમ એટલે હું. પુસ્તકાલય એટલે પુસ્તકાલયમાં. પુસ્તકમ એટલે પુસ્તક. પઠામી એટલે વાંચું છું. હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું.
मम विद्यालये विशालं क्रीडांगणं अपि अस्ति। मम એટલે મારા, વિદ્યાલય એટલે શાળામાં, વિશાલમ એટલે મોટું અથવા વિશાળ, ક્રીડાંગણમ એટલે કે રમત ગમતનું મેદાન, અપી એટલે પણ, અસ્તિ એટલે છે, એટલે મારી શાળામાં રમત ગમતનું મોટું અથવા તો વિશાળ મેદાન પણ છે। અહમ તત્ર ખેલામી, અહમ એટલે હું, તત્ર એટલે ત્યાં, ખેલામી એટલે રમું છું, હું ત્યાં રમું છું। અનિલહ અહો ભવતઃ વિદ્યાલયે રમણીયમ ઉદ્યાનમ અપિ અસ્તિ। અહો વાહ, અહો એટલે વાહ, ભવતઃ એટલે તારા, વિદ્યાલય એટલે શાળામાં, રમણીય એટલે સુંદર, ઉદ્યાનમ એટલે ઉદ્યાન અથવા બગીચો, અપિ એટલે પણ, અસ્તિ એટલે છે કે વાહ, તારી શાળામાં તો સુંદર બગીચો પણ છે। રાજીવ હ ન કેવલમ ઉદ્યાનમ, રાજુ કે છે ન એટલે ના, કેવલમ એટલે માત્ર, ઉદ્યાનમ એટલે માત્ર બાગ જ નથી, ઉદ્યાને ઔષધ બાગઃ અપિ અસ્તિ, ઉદ્યાન એટલે બાગમાં ઔષધ બાગ, ઔષધ બાગઃ એટલે કે ઔષધિનો બાગ, અપિ એટલે પણ, અસ્તિ એટલે છે, એટલે જે બગીચો છે એમાં ઔષધીય વનસ્પતિનો બાગ પણ છે। અનિલઃ ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપિ અસ્તિ વા, અનિલ પૂછે છે કે ભવતઃ એટલે કે તારું, રોપિતઃ એટલે રોપેલું, વૃક્ષઃ એટલે વૃક્ષ અથવા તો ઝાડ, અપિ એટલે પણ, અસ્તિ એટલે છે, વા એટલે કે, તારું રોપેલું વૃક્ષ છે કે અથવા તો તારું રોપેલું ઝાડ છે કે। રાજીવઃ આમ, રાજીવ કહે છે હા, પશ્ય એષઃ વૃક્ષઃ મયા રોપિતઃ અસ્તિ, કહે છે પશ્ય એટલે જો, એષઃ એટલે આ, વૃક્ષ એટલે વૃક્ષ અથવા ઝાડ, મયા એટલે મારું, રોપિતઃ એટલે રોપેલું, અસ્તિ એટલે છે, જો આ વૃક્ષ મારું રોપેલું છે। અનિલઃ ઉત્તમમ તર્હિ ભવાન ગૃહમ કદા ગચ્છતિ, ઉત્તમમ એટલે ખૂબ સારું, તર્હિ તો, ભવાન એટલે કે તું, ગૃહમ એટલે ઘરે, કદામ એટલે ક્યારે, ગચ્છતિ એટલે જાય છે, તો તું ઘરે ક્યારે જાય છે એટલે શાળાએથી છૂટીને ઘરે ક્યારે જાય છે। તો રાજીવઃ અહમ સાયં પંચવાદને ગૃહમ ગચ્છામી, રાજીવ કહે છે અહમ એટલે હું, સાયં એટલે સાંજે, પંચવાદને એટલે પાંચ વાગે, ગૃહમ એટલે ઘરે, ગચ્છામી એટલે જાઉં છું, હું સાંજે પાંચ વાગે ઘરે જાઉં છું। અનિલઃ ભવતઃ વિદ્યાલયઃ નનુ સુંદરઃ અસ્તિ, અનિલ કહે છે ભવતઃ એટલે તારી, વિદ્યાલય એટલે શાળા, નનુ એટલે ખરેખર, સુંદર એટલે સુંદર, અસ્તિ એટલે છે। અનિલ કહે છે કે તારી જે શાળા છે એ ખરેખર સુંદર છે। હવે જોઈશું આપણે સ્વાધ્યાય જોઈશું, તો પેલું છે નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો, તો પેલું છે વિદ્યાલય, પ્રતિદિનમ, આગચ્છામી, આરંભ, પ્રાર્થના ખંડ, વર્ગખંડ, ક્રીડાંગણમ, ઉદ્યાનમ, ઉત્તમમ। ઓકે, તો આ રીતના આપણે એનું ઉચ્ચારણ મોટેથી કરવાનું છે। હવે ત્યારબાદ બીજું છે કે એકમના આધારે નીચે આપેલા વાક્યો સુધારીને ફરીથી લખો, તો અહીંયા આપણે આ જે એકમ જોયો તો એના આધારે પણ અહીંયા વાક્યો સુધારીને લખવાના છે। તો અહીંયા આપ્યું છે પહેલું, અનિલસ્ય વિદ્યાલય સુંદરમ અસ્તિ, એટલે કે અનિલની જે વિદ્યાલય છે સુંદર છે, તો આ વાક્યમાં આપણે સુધારો કરીશું કે અનિલ નહીં પરંતુ રાજીવસ્ય વિદ્યાલય સુંદર અસ્તિ, એટલે કે રાજીવની વિદ્યાલય સુંદર છે। બીજું છે વિદ્યાલયે ક્રીડાંગણ અસ્તિ, વિદ્યાલયમાં રમતનું મેદાન છે, તો એની જગ્યાએ આપણે લખીશું વિદ્યાલયે વિશાલમ ક્રીડાંગણમ અપિ અસ્તિ, એટલે કે શાળામાં મોટું અથવા વિશાળ રમતગમતનું મેદાન છે। ત્રીજું રાજીવઃ પુસ્તકાલયે ક્રીડતિ, એટલે કે રાજીવ પુસ્તકાલયમાં રમે છે એવું અનુવાદ થશે, તો એની જગ્યાએ આપણે સુધારીને લખીશું રાજીવઃ ક્રીડાંગણે ખેલતિ, રાજીવ રમતના મેદાનમાં રમે છે। ચોથું છે ક્રીડાંગણે રાજીવઃ પઠતિ, એટલે રમતના મેદાનમાં રાજીવ અભ્યાસ કરે છે, વાંચે છે, તો એની જગ્યાએ આપણે લખીશું
ક્રીડાંગણે રાજીવ ખેલતી, રમતના મેદાનમાં રાજીવ રમે છે. પાંચમું છે, રાજીવ 9 વાદને વિદ્યાલય ગચ્છતિ, રાજીવ 9 વાગે વિદ્યાલયમાં જાય છે, શાળામાં જાય છે. તો એની જગ્યાએ આપણે આવશે કે રાજીવ 11 વાદને વિદ્યાલય ગચ્છતિ, રાજીવ છે 11 વાગે શાળામાં જાય છે. હવે ત્યારબાદ એના પછીની એક્ટિવિટી છે, નીચેના વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. તો અહીંયા આગળ પહેલું છે, આ મારી શાળા છે, તો એમાં લખીશું આપણે એશ મમ વિદ્યાલય અસ્તિ. બીજું છે, મારી શાળા સુંદર છે, તો આના માટે આપણે લખીશું મમ વિદ્યાલય સુંદર અસ્તિ. ત્રીજું, શાળા 11 વાગે શરૂ થાય છે, તો વિદ્યાલય 11 વાદને આરંભતે, વિદ્યાલય એટલે કે શાળા 11 વાગે શરૂ થાય છે એવું થશે. ચોથું, શાળામાં પુસ્તકાલય છે, તો વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ. પાંચમું છે, હું રિશેષમાં મેદાનમાં રમું છું, અહમ વિશ્રાંતિ સમયે ક્રીડાંગણે ખેલામી. તો આ રીતના આપણે અહીંયા આગળ ગુજરાતી જે વાક્યો છે એનું સંસ્કૃતમાં અનુવાદ કરીશું. ત્યારબાદ આપણે એની પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. તો અહીંયા તમને આપી છે ખાલી જગ્યા, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આગળ પહેલું છે, રાજીવ ખાલી જગ્યા 11 વાદને ગૃહમ ગચ્છતિ, તો રાજીવ ઘરે ખાલી જગ્યા 11 વાગે જાય છે, તો કેટલા વાગે જાય છે? તો અહીંયા આવશે 5, તો રાજીવ 5 વાગે ઘરે જાય છે. બીજું, મમ વિદ્યાલય ખાલી જગ્યા અસ્તિ, તો કેવી છે? અહીંયા સુંદર અને લઘુ આપી છે, તો અહીંયા આવશે સુંદર, તો મારી વિદ્યાલય એટલે શાળા સુંદર છે. અહમ પ્રતિદિનમ ખાલી જગ્યા ગચ્છામી, વિમાનયાનમ કે વિદ્યાલયમ, તો આવશે અહીંયા આગળ એટલે કે હું દરરોજે ખાલી જગ્યામાં જાઉં છું, તો ક્યાં જાય છે? તો વિદ્યાલયમ એટલે શાળામાં, હું પ્રતિદિન દરરોજે શાળામાં જાઉં છું. રાજીવ ખાલી જગ્યા પુસ્તકમ પઠતી, તો ક્રીડાંગણે કે પુસ્તકાલયે, રાજીવ ખાલી જગ્યામાં પુસ્તક વાંચે છે, રમતના મેદાનમાં કે પુસ્તકાલયમાં, તો આમાં આવશે પુસ્તકાલયે, તો રાજીવ પુસ્તકાલયે પુસ્તકમ પઠતી. તો આ રીતના આપણે એના અહીંયા જવાબ લખીશું.